सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरदनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की जय बधाई भक्तों ने यथी जय स्वामीनारायण सदगुरु निष्कुळानंद स्वामी 64 पदी ग्रंथनी अंदर पद 5 अने 6 एनी अंदर अभक्त अने असंतनी वात करीने एम लखे छे કે જેના અંતરની અંદર કામ ક્રોધ લોભાદિકની લાઈ બળતી હોય માન મમતાને મત્સરથી ભરપૂર હોય એને સેવતા કશું જ ફળ થતું નથી એને પૂજવાથી પણ કોઈ ફળ થતું નથી એને જમાડવાથી પણ કોઈ ફળ થતું નથી સ્વામીને એટલો બધો આવા પ્રકારના દુષ્ટ જીવોનો અભાવ છે કે સ્વામી ત્યાં સુધી કહે છે કે એના દર્શન તો દુઃખ દેન ન થાય તો ન કીજીએ એના દર્શન જો ના થવાના હોય તો ભૂલથી પણ ત્યાં દર્શન કરવા જતા નહીં એની ઉપર મેં કીધું હતું કે એવા ખોટાને જોવા પાછળ કલાકો ચેનલો પર ગમે તે આવતા હોય મીડિયાઓ એને જોવામાં સાંભળવામાં બગાડવા નહીં વિકારીજનની વાત હંમેશા દુઃખની દેનારી છે સારા ગામને શોધીને પોતે પોતાનું મહાત્મ્ય ગાય કથા કીર્તન આદિ કરે પણ બીજાનું ઘર મારવા માટે કરે સ્વામી કે જિજ્ઞાસુએ જાણી રાખવું એથી કેદી ન થાય કલ્યાણ જેનું પોતાનું જ કલ્યાણ નક્કી નથી એ બીજાનું કલ્યાણ કેવી રીતે કરી શકશે એમ સ્વામી કહે છે સ્વામી કે જોવું પરમાન કરવું અને પછી નક્કી કરવું મારું કલ્યાણ થશે હવે સ્વામી પદ 7ની અંદર થોડોક એ પ્રકારનો ઉપદેશ આપે છે કે જેની અંદર મુમુક્ષુ પણ ક્યાંક ભૂલો પડતો હોય તો મુમુક્ષુને પણ સાચો રસ્તો મળે જે મુમુક્ષુ ભેખદારી થયા હોય એવા મુમુક્ષુ પણ ક્યાંક ભૂલા પડતા હોય તો એને સાચો રસ્તો મળે એવું સ્વામી આ પદ 7ની અંદર વાત કરે છે દેહ પોષવા સારું જે દંભ કરે છે જે કુબુદ્ધિ ખોટા સુખ અર્થે આરંભ મૂકે નહીં મુવા સુધી જેને જન્મ પશુને પાડ ખોયો ખોટા કારણે મોક્ષ માર્ગે દીદા કમાડ કડી જડી બારને ફેરો ન ફાવ્યો થયો ફજીત જીત ગઈ જડમાં મેલી મુક્ત મોટ પની રીત ખ્યાતિ કરી ખડમાં
આપ ડાપને આખો દિવસ દુખે ભર્યો દોયલો કહે નિષ્કુળાનંદ અવશ્ય ખાટ્યો માલ ખોયલો. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી પદ સાતની અંદર એમ લખે છે, દેહ પોષવા સારું જે દંભ કરે છે જે કુબુદ્ધિ. દંભ શબ્દ એ આધ્યાત્મિક જગતની અંદર અતિ ઘર કરી ગયેલો શબ્દ છે. એ શબ્દ જ નથી પરંતુ ઝાઝા ભાગના મમુક્ષુઓને પકડી લેતો એવો જબરજસ્ત મોટો શત્રુ છે. બહુ ઓછા અને વિચારશીલ પુરુષો હશે કે જે આ દંભથી બાકાત રહી શકતા હશે. શ્રીજી મહારાજે જેને વચનામૃતમાં એમ કીધું છે, પોતાના વર્તવાની અંદર ઓછું હોય પણ બહારથી એનો પ્રકાશ બહુ જણાવે એને દંભ કહેવાય. પોતામાં એટલી તાકાત નથી પરંતુ ઉપરથી અતિશય ત્યાગ બતાવે એ દંભ કહેવાય. પોતે જે વસ્તુને મૂકી શકતો નથી છતાં પણ મૂકી છે એ પ્રકારથી બીજા વ્યક્તિ આગળ પોતાની શારપને જણાવવી એને દંભ કહેવાય. દંભની અંદર થોડી સૂક્ષ્મતા એવી રહેલી છે કે એ બીજાને બતાવવાની અંદર જ વર્તે છે. એનું તમામ વર્તન બીજાને બતાવવા માટે હોય છે દંભ. બીજું મુમુક્ષુ છે એ પણ ઇન્દ્રિયો અંતકરણ સામે લડતો હોય છે. જે સાચો મુમુક્ષુ છે એ પણ લડતો હોય છે, એટલે એને પણ અંદર જેવું હોય એવું એ બહાર વર્તી ન નાખે. અંદર એને ગમે એવી લડાઈ ચાલતી હોય પણ બહારથી તો એ મુમુક્ષુ છે એટલે એની લડાઈ ચાલુ છે, એટલે બહાર એ લડશે અને એ પ્રકારે વર્તશે. એ દંભી નથી, એ તો લડતો રોજનો મુમુક્ષુ છે, એ ભગવાનના માર્ગે ચાલેલો મુમુક્ષુ છે. પણ જેને એવી ટેવ પડી જાય કે બીજાને સારું દેખાવા માટે, બીજાની આગળ સારો દેખાવા માટે, બીજાની આગળ મહાન દેખાવા માટે હું મહાન ભક્ત છું એવું બીજાના હૃદયમાં પ્રસ્થાપિત થાય, એને અર્થે જે ક્રિયા કરવામાં આવે અને પોતાના હૃદયની અંદર એવું હોય નહીં, એટલે તો એવો સંકલ્પ કરવો પડે કે હું બીજાની આગળ સારો દેખાવ. જો આપણે ખરેખર ભગવાનના ભક્ત જ છીએ અને સારા જ છીએ તો કોઈ આગળ આપણે એમ બતાવવું ના પડે કે હું સારો છું એવું બીજાને જણાય. કોઈને અંગ્રેજી આવડે જ છે, અંગ્રેજી ભાષા એ એકદમ સરસ રીતે બોલી શકે છે, તો એને કોઈ દિવસ એવો સંકલ્પ જ નહીં થાય કે હું અંગ્રેજી જાણું છું એવું બીજાને ખબર પડે, કારણ કે અથવા તો હું અંગ્રેજી સારું જાણું છું એવું બીજા સમજી લે, કારણ એ જન્મ્યો ત્યારથી જ અંગ્રેજી બોલે છે. પરંતુ જેને એબીસીડી ભેગી કરીને પૂરું કરવાનું હોય, એને પ્રવચન 5 મિનિટનું અંગ્રેજીમાં કરવાનું હોય, તેના મગજમાં સતત એવો સંકલ્પ રહે કે હું આ પ્રવચન 5 મિનિટનું કરું એની અસર બધા પર એવી જોરદાર થવી જોઈએ કે એવું લાગવું જોઈએ કે મને અંગ્રેજી બહુ પાકું આવડે છે. જે વસ્તુ ખરેખર આપણે પૂર્ણ તૈયારીતે સિદ્ધ કરેલી નથી એ બધી જ વસ્તુમાં જીવને આંશિક અંશે દંભ કરવાની ટેવ પડેલી હોય છે. જ્યાં સુધી લગભગ એને ઓળખવું, એને પકડવું, પકડીને એને કાઢવું એમાં બહુ અઘરું ને બહુ કઠણ છે, બહુ જ કઠણ છે. પણ અહીં સ્વામી સાચા માર્ગે ચાલેલા મુમુક્ષુને ચોક્કસ એમ કહે છે કે જીવનની અંદર જેટલી દંભને તિલાંજલિ અપાય એટલી આપવી. ભગવાનના આપણે બધાએ ભક્ત છીએ, જે આપણામાં વાસ્તવિકતા છે એના સિવાય નવું કંઈ આવી નહીં જાય, અને જે આપણી વાસ્તવિકતા છે એ આપણી પાસેથી જતી નહીં રહે. જે પુરુષોત્તમ નારાયણનું આપેલું છે એ સહજતાથી સ્વીકારી લેવું અને જે નથી આપ્યું એને પણ સહજતાથી સ્વીકારી લેવું.
ક્યારેય પણ દંભ કરવાની ટેવ નહીં પડે. હા, શીખવું એ વાત જુદી છે, શીખવું પડે. ઘણીક વસ્તુ ભગવાને આપણને નથી આપી, પણ આપણને એમ છે મારે મહારાજને રાજી કરવા છે, મારે આ સત્સંગને રાજી કરવો છે, મારે સત્પુરુષને રાજી કરવા છે, તો શીખવું પડે. શીખવાના માર્ગે ચાલે છે, લડાઈના માર્ગે ચાલે છે એ દંભી નથી. પરંતુ બીજા ઉપર પોતાની શારપ જણાવવા માટે જ થતી ગમે એટલી સારી ક્રિયા છે, એ ચાહે ભગવાનના ચરણારવિંદમાં બેસીને થતી ક્રિયા હોય તો પણ એ ક્રિયા પોતાને અર્થે કશી જ કામ લાગતી નથી. માટે મહારાજે વચનામૃતની અંદર કીધું છે મધ્યના 41માં, જીવ પ્રાણી માત્રને ભક્તિ કરવી માન વિના સારી લાગતી નથી. કંઈ પણ કરીએ ત્યારે એમ તો થાય કે સામેવાળાને થોડું કંઈક સારું લાગે આપણું, અને સારું લગાડવાના આશયથી ઘણીક વસ્તુઓ એવી થાય કે જે આ શત્રુ જેને દંભ કીધો છે એ શત્રુ આપણી અંદર નિવાસ કરીને રહેવા લાગે, અને એવો નિવાસ કરીને રહે. શ્રીજી મહારાજ કે અમને દંભી વ્યક્તિ ગમતો નથી, મહારાજને એની સાથે બનતું નથી, કારણ કે એ એક્સરે મશીન જેવા છે, એ MRI મશીન જેવા છે, એ આપણા આશયને જાણે છે. આપણે ભલે ઉપરથી વર્તન સારું કર્યું, પરંતુ ભગવાન આપણા આશયને જાણે છે, અને આપણા આશયને જાણે છે એના કારણે આપણે જે કરવું છે એ થતું નથી. આપણે ધમ પછાડા કરીને પરસેવો વળી જાય, દુઃખી દુઃખી થઈ જઈએ. અહીં આગળ સ્વામી કહે છે મરી જાય, મરી જાય. એક જૈન ધર્મની કથા છે. ધર્મરૂચિ નામના એક ગુરુ હતા, એમને એક આષાઢી ભૂતિ નામનો એક શિષ્ય હતો. જૈન ધર્મની અંદર ભિક્ષા માગવાનો ધર્મલાભ, જેને કહેવાય ભિક્ષા માગવાનો રિવાજ છે, એ સાધુઓ રાંધે નહીં, ભિક્ષા જ કરી આવે. એટલે આષાઢી ભૂતિ પોતે ભિક્ષા માગવા માટે ગયા. ભિક્ષા માગવા ગયા તો એક ગલીમાં ગયા, ને ત્યાં આગળ એક નટ રહેતો હતો, મહારધિક નામનો નટ હતો, અને નટને બે દીકરીઓ હતી, ભવન સુંદરી ને જય સુંદરી. આ ત્યાં જઈને આ જે સાધુ હતા એ ધર્મલાભ કરવા એટલે કે ભિક્ષા લેવા માટે ઊભા રહ્યા, ત્યારે બંને દીકરીઓના ઘરમાં લાડુ બનાવેલા હતા, અને ભિક્ષા માટે આવું કંઈક સારું હોય તો એ સાધુને આપવું, એટલે એક લાડુ લઈ એ બંને દીકરીઓ આવી અને આષાઢી ભૂતિના જોડીમાં એક લાડુ મૂક્યો, અને વિચાર્યું કે આ એક લાડુ છે તો બહુ સરસ સુગંધવાળો અને બહુ સરસ દેખાવમાં સરસ સુગંધે હારી આવે, એટલે અનુમાન તો આવી જ જાય. જેને સ્વાદ સરસ હોય ને એને સુગંધ પરથી ખબર પડી જાય કે આટલું આમાં આમ છે, સુગંધ પરથી કહી દે, બોલો મીઠું છે કે નહીં એ કહી દે, મીઠું છે કે નહીં એ ખાણસાના પરથી ખબર પડી જાય, સુગંધ પરથી. અને ઘણાને તમે આખે આખું બધું હુંગાળો તો કે મને કાંઈ ખબર પડતી નથી, કારણ કે એનું બધું ઉડી ગયું હોય, હજુ ઓલાનું તેજ હોય, તેજ હોય ને, અને જીભ તેજ થાય, ઉંમર થાય એમ કયું તેજ થાય સૌથી વધારે, જીભડી જ, બાકી બધું લૂસ, અને જીભડી એકલી તેજ થાય. આષાઢી ભૂતિને સુગંધ પરથી ખબર પડી ગઈ લાડુ તો જોરદાર છે, એને એમ થયું એક લાડુ લઈ જઈશ ને ગુરુને આપવો પડશે, ગુરુને જ ધરવો પડે પહેલાં, હવે ગુરુ આખો જમી જાય ને મને દે જ નહીં તો મારે તો હું જોવાનો જ, અને સુગંધ જ લેવાની ખાલી, એક કામ કરું બીજો લાડુ માગું. પણ કેવી રીતે માગવો, કારણ કે માગવાનું નથી, ભિક્ષામાં ખાલી જઈને ઊભું રહેવાનું છે ને જે મળે લઈને હાલતું થવાનું છે. હવે બીજેથી ભિક્ષા મળે એમ હતી, પણ લાડુ તો ના જ મળે, આ ઘરમાં જ લાડુ છે. એટલે એ આષાઢી ભૂતિ સાધુ પોતે દૂર ગયા, દૂર જઈ અને પોતે બહુ સમર્થ હતા એટલે એને રૂપ બદલી નાખ્યું, રૂપ બદલી ફરીથી ધર્મલાભ કરવા આવ્યા. ફરીથી ઓલી દીકરીઓએ એક લાડુ બીજો આપ્યો, લાડુ લઈને ગયા, વિચાર કર્યો આ લાડુ તો પાછો ગુરુભાઈને આપવો પડશે, હવે કંઈક ત્રીજો ઉપાય કરું, ફરીથી લાડુ તો જોઈએ છે, શું કરવું હવે. એટલે ફરીથી એ ગયા અને કાના સાધુનું રૂપ લીધું, એક આંખે કાના થઈ ગયા,
અને જઈને ધર્મલાભ કર્યો, ભિક્ષા માગી. ફરીથી એક લાડુ આવ્યો, વિચાર્યું કે આ લાડુ તો મારા ઉપાધ્યાયને આપવો પડશે. ત્રણ લાડુના તો ત્રણ મેમ્બરો થઈ ગયા, મારો તો હજુ બાકી જ રહ્યો. ફરી વિચાર કરીને ફરી પાછા રૂપ બદલીને વૃદ્ધ સાધુનું રૂપ લઈને આવ્યા અને ધર્મલાભ કર્યો. ચોથો લાડુ મળ્યો, લઈને ચાલ્યા, પણ એમ થયું કે થોડા વધારે લઈ લઉં ને તો પેટ ભરીને ખવાય. ગુરુને એક આપી દઉં, એક અધ્યાપક, એક ગુરુભાઈને, પણ બાકી મારી ભાગ એક જ હોય ને, એના કરતાં બે ખાઈ લઉં આજે. એટલે ફરીથી પાછા કોઢિયા સાધુનું રૂપ લઈને આવ્યા. ઓલી દીકરીઓ બહુ ખુશ થાય કે આજે બહુ આપણા મોટા ભાગ્ય છે. એનો બાપો બારીમાં બેઠેલો, એ જોયા કરે, નટ હતો એટલે એને તો બધી વિદ્યાની ખબર હતી. પાંચમી વખત ઓલા આવ્યા, ફરીથી આ દીકરીઓએ લાડુ આપ્યો. કોઢિયા સાધુ જે આવ્યા હતા એને ફરીથી એ ગયો, તોય એને લોભ પેલો ખાવાનો હજુ મૂકાનો નહીં. તે છઠ્ઠી વખતે બાળ મુનિ બનીને આવ્યા અને ધર્મલાભ કર્યો. છ લાડુ થયા અને ગયા, નટે બારીમથી જોઈ લીધું કે આ તો મારા કરતાંય વિદ્યા આની પાસે હારી છે. નટ તો એ જ કરે ને, જાદુગર. એટલે એને પોતાની દીકરીઓને કીધું કે તમે આ મુનિને એવું કહી દો છઠ્ઠી વાર આવે ને ત્યારે કે તમારે રોજ અમારે ત્યાં જ ભિક્ષા લેવા આવવાનું. એટલે ઓલી દીકરીઓ કીધું કે તમારે અમારે ત્યાં જ ભિક્ષા, રોજ ધર્મલાભ અમારે ત્યાં કરવો. આ તો ખુશ થઈ ગયો કે આ ઘર તો સારું છે, અહીંયા જ આપણે ધર્મલાભ કરશું. અને પછી એ ગયા એટલે ઓલાએ કીધું એની દીકરીઓને કે આ બહુ ચમત્કારી વ્યક્તિ છે, અને એક દિવસ જો આપણા ઘરનું રોજ એને ખાવાનું દેશો ને એટલે આપણી ભેગા આવી જશે અને આપણો ધંધો સરસ ચાલશે. એને બિઝનેસ વિચાર્યો એનો. ઓલાને રોજ લાડવા જોતા હતા હારા, એટલે રોજ આવીને ધર્મલાભ કરે ને આ દીકરીઓ આપે ને પછી દીકરીઓ આરે છૂટથી વાત થવા લાગી મુનિને. પહેલાં તો નીચી દ્રષ્ટિ રાખીને માગતા હતા, હવે ઊંચું જોવા લાગ્યા, હેત થઈ ગયું ને. અને બે દીકરીઓ જુવાન જો દીકરીઓ વાતો થતી 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 એટલું હેત વધી ગયું. તે ઓલી બે કે ન્યા હું તમે આ કપડાં પહેરીને રોજ ભિક્ષા માગો છો, અમારી ભેગા આવી જાઓ. બોલો છે વિચાર તમારે આવવાનો? આ કે વિચાર તો ચાર દાડાથી જ વિચાર હાલતો હતો, અને આજે તે વરી વધારે પ્રેશર આપ્યું છે. તો કંઈ વાંધો નહીં, ગુરુ ભલે રહ્યાન્યા, ભગવા કપડાં કાઢી. અને એ દીકરીઓ ભેગા રહી ગયા આષાઢી ભૂતિએ સાધુ જૈન ધર્મના, અને નટ વિદ્યા કરવા લાગ્યા, નટનો ખેલ કરવા લાગ્યા. બોલો, સંસારી થઈ ગયા એટલું નહીં, નટનો ખેલ કરવાવાળા નટી બની ગયા. ક્યાં ભગવાનના સાધુ, ક્યાં છ વખત રૂપ બદલી શકે એટલો તાકાતવાળો વ્યક્તિ, પણ સ્વાદ એમાં કરેલો દંભ, એ દંભ એને ક્યાં સુધી લઈ ગયા. જીવનમાં આપણે જેટલાને જેવા છીએ એનાથી બે દોરા ઓછા ચાલીએ, કોઈ દિવસ નુકસાન નથી. આપણે જેવા છીએ, આપણી અંદર જેટલું ભક્તપણું છે, આપણી અંદર જેટલું સંતપણું છે, બે દોરાવાળા એનાથી ઓછા રહીએ, કોઈ નુકસાન નથી. પરમાત્મા રાજી છે, ભગવાનના ભક્ત રાજી છે. આપણે હાવ તો ઝીરો ના થઈ શકીએ. અહમ રહિત થવું ને અહમ શૂન્ય થવું એ તો મુક્ત પદવીને પામે છે તેદી થાય છે. સાધન દશામાં હોઈએ ન થઈ શકીએ, પણ બે દોરા ઓછા તો ચોક્કસ આપણે રહી શકીએ. વિચારપૂર્વક જો કરીએ તો, રૂપિયા કોઈ પાસે હોય છે તો આખી દુનિયાને વ્યક્તિ બતાવવા જતો નથી મારી પાસે આટલા રૂપિયા છે. હોય એક કરોડ તો શું કહેશે? કોઈ કહેશે રૂપિયા છે તમારી પાસે? ના ના કાંઈ નથી, એકાઉન્ટમાં 5-10 હજાર પડ્યા છે, જુઓ ને, ફિક્સો મૂકી દીધી હોય ઓલાની. છે તમારી પાસે? નથી ભાઈ, 5-10 હજાર જ છે. પણ બંગલો મોટો, ગાડી મોટી, આટલું બધું રાખો છો તો ક્યાંથી ખર્ચા કાઢો છો? એ તો હવે આમ થોડું ઘણું આમ આવતું હોય ને ચાલ્યા કરે છે, બાકી એવું કાંઈ નથી. હું તમને જો મારું એકાઉન્ટ બતાવી દઉં, પૈસા છે. અરે સંસારીને ના બતાવે તો ઠીક છે, કોઈ મંદિર હોય, સાધુ હોય અને સત્સંગને અર્થે ક્યારેક કંઈક જરૂર પડીને પૂછે ને તોય કહે કે ના નથી. રૂપિયાને આપણે દબાવીને રાખીએ છીએ કારણ કે સંપત્તિ છે, સંપત્તિ છે.
ઘણાને ત્યાં વ્યવસ્થા બહુ સરસ થાય એવી હોય, બરાબર, અને ક્યારેક જરૂર પડે કોઈને, પાંચ ઘર હોય એના, પાંચ ઘર હોય અને વ્યવસ્થા સરસ થાય એવી હોય, કોઈ પૂછે કેટલા ઘર, કાંઈ નહીં એક ઘર છે, તા બીજા ચાર તમારા નામે કહેવાય છે ને, ના ના એ તો મારા ભાઈનું ને એનું ને બધાનું એ બધું છે, એટલે બધું એ તો બધું ભેગું છે, એટલે એમાં તો બધું કંઈ થાય નહીં, એમ કરી પોતાનું એક ઘર છે ને એમાંય દેવાદાર છે એમ બતાવે દુનિયાને, કેમ, કારણ કે કોઈ બીજું ઘર માગે નહીં. આ સત્સંગમાં તો બહુ અનુભવ થાય. તો આ દુનિયાની તમામ સંપત્તિને આપણે છુપાવવા માગીએ છીએ, દુનિયાથી છુપાવવા માગીએ છીએ કે નથી મારે બતાવવું બહાર, નહીં તો મારી પાસે કોઈ માગવા આવશે, મારી પાસે કોઈ લેવા આવશે, મારી પાસે કોઈ લૂંટવા આવશે. તો આધ્યાત્મિક સંપત્તિને પણ છુપાવતા શીખીએ. આધ્યાત્મિક સંપત્તિ પણ ઘણી છે, પરંતુ એને કોઈ આગળ પ્રદર્શન કરવા માટે નથી, કેવળ ને કેવળ પોતાના આત્યંતિક કલ્યાણને અંદરથી ખોળવા માટે છે. આપણી અંદર રહેલા સારા ગુણો ભગવાનના મોટાના આપેલા એ આપણા કલ્યાણને અર્થે છે, પોતાના કલ્યાણને અર્થે છે. જેની ફરજમાં આવતું હોય, ભગવાનના સાધુ છે એને બીજાને ઉપદેશ કરવો પડે, એની ફરજમાં આવે છે, એની સેવામાં આવે છે, કરે. ભગવાનના કોઈ ભક્તો હોય એને મોટા પુરુષની સંતોની આજ્ઞા હોય, ચોક્કસ એ બધું કરે, પરંતુ આપણે જેટલું એ કરવાનું થાય, જેટલું વર્તવાનું થાય, એની અંદર મારામાંથી શૂન્ય ભાવ જતો ન રહે એની તકેદારી એને રાખવી પડે. નહીં તો પછી રોજ રોજ પાંચ વ્યક્તિ જ્યારે સારા સારા કહેતા થાય ત્યારે વ્યક્તિને હંમેશા પોતાની ખરાબી કરતાં હવે હું સારો જ દેખાઉં ને સારો જ વર્તું આવી ટેવ પડે ત્યારે એને ખોટ જાય છે, એવું અહીં સ્વામી કહે છે. તેને જનમ પશુને પાડ ખોયો ખોટા કારણે મોક્ષ માર્ગે દીદા કમાડ કડી જડી બારને. મોક્ષ માર્ગે એને કમાડ દઈ દીધા અને કડી બારને જડી દીધી, પશુને પેઠે એને જન્મ ખોઈ નાખ્યો. કેટલો અમૂલ્ય મનુષ્ય જન્મ દુનિયાની આગળ કાંઈ બતાવવાની, દુનિયાની આગળ હોશિયારી બતાવવાની અંદર એને પોતાના જન્મને ખોઈ નાખ્યો, ખોઈ નાખ્યો. એક ભાઈ એને પોતાને બિઝનેસ કોઈ મોટેલનો નહીં, પણ એને કોઈ પૂછવા આવ્યું, કોઈ કીધું કે આ તો બહુ હોશિયાર છે, આ છે તે છે, એટલે મોટેલનો બિઝનેસ પોતાનો નહીં, કોઈ અનુભવ નહીં, કોઈ વ્યક્તિ એને પૂછવા આવ્યો કે ભાઈ તમને આ મોટેલ અમારે આવું કરવું છે તો શું કરવું આ તે, તો કે હું તમને કાલે જવાબ આપું. પછી એ મોટેલનો બિઝનેસ શીખવા નીકળ્યા 24 કલાકમાં. હવે શીખીને ઓલાને કે એ કેવું હોય, એના કરતાં સીધું એમ કહી દે કે મને ખબર નથી, પણ હું તમને આ ફોન નંબર આપું ત્યાં તમે વાત કરો, કારણ કે વર્ષોના અનુભવી છે. તો કંઈ વાંધો આવે ના આવે, પણ આને શું હોય, હું સલાહ આપી દઉં એમ. ભાઈ તું ચાર સલાહમાં બરાબર છે, પણ બધી સલાહમાં તું બરાબર ન હોય, બધું ભગવાને ના આપ્યું હોય, પણ એને એમ હોય કે બધો સમાજ મને લગ્નનું કરવું હોય તો મને પૂછવા આવે છે, આનું કરવું હોય મને પૂછવા આવે છે, કોઈને કંઈ ધંધો કરવો હોય મને પૂછવા આવે છે, પણ અમુક ધંધો તને નથી અનુભવ, તો સ્વીકાર કર લેવો, બહુ મોટી વાત છે. જીવનની અંદર એ સ્વીકાર નથી, એ સ્વીકાર નથી એ સીધો જ અર્થ એ છે કે એ આપણી અંદર રહેલો સૂક્ષ્મ દંભ છે. આપણે મુમુક્ષુએ એને ઓળખીને કાઢવો જોઈએ. મોટા પુરુષોના જીવનની અંદર સહજ આપણને એવા દર્શન થાય નિર્દંભીપણાના. અતિશય પૂજ્યપાદ ગુરુજી કથા કરતા હોય તો ઘણી વખત કોઈક એવી વાત આવશે ને તો તરત સંતો બેઠા હશે, સંતોને પૂછશે કે આ કઈ વાત છે, આ શું છે, ચાલુ કથામાં, જાહેર કથામાં હજારો લોકો જોવે છે ત્યારે એવું નથી વિચારતા કે હું ઉપદેશક થયો છું, આટલા બધાએ મારી બાજુ ચાતક નજરે બેઠા છે, એમાંથી કોઈ એવું તો નહીં વિચારે ને કે અમને ખબર નથી ને શું કથા કરતા હશે, એવું કાંઈ ના વિચાર આવે, એવો કોઈ વિચાર નથી આવતો. કારણ એ છે કે અંદર અને બહાર એક સમાન જીવન છે.
આપણને હંમેશા જે આપણી પાસે છે એના કરતાં પણ કંઈક વિશેષ છે આવું બતાવવાનો આગ્રહ એને સ્વામી કે જીવનમાંથી કાઢી નાખવો. જેને ભગવાનના મહામુક્ત થવું છે એને સ્વામી કે પોતાના જીવનનું સંશોધન કર્યા કરવું, પોતાના એક એક મોમેન્ટનું સંશોધન કર્યા કરવું, અને એ સંશોધન કરતાં કરતાં જે જે જગ્યાએ ક્ષતિઓ દેખાતી હોય એને પોતે કાઢતા રહેવું. એટલે ભગવાનને મોટાની કૃપા, એની ઉપર 100 એ 100% જે ઉતરેલી છે ને ફળદાયી થાય. નહીં તો કેવું થાય કે વરસાદ વરસે છે પણ પાત્ર કાણું છે તો એ પાત્ર કોઈ દી ભરાય નહીં, અને વરસાદ ધમધોકાળ વરસ્યો એટલે પાત્ર ભરેલું દેખાનું ખરું પણ કલાક પછી ખાલી થઈ જાય. એમ આવા બધાય આ બધા દંભરૂપી કાનાઓ જ્યારે આપણા પાત્રમાં આપણી મમુક્ષુતામાં પડેલા હોય ત્યારે મમુક્ષુતાનું પાત્ર ભગવાનને મોટાની કૃપાથી ભરાઈ નથી શકતું, એમાંથી નીકળી જાય છે. અને નીકળી જાય છે એટલે શરૂઆતમાં કદાચ ભરેલું લાગે, અમુક સમય સુધી ભરેલું લાગે, પરંતુ પછી એ ખાલી થઈ જાય. માટે અતિ સરળ અને સહજતાથી જીવન વ્યતીત કરવું એ સૌથી મોટી મુમુક્ષુની ફરજ છે. સહજતાથી, સરળતાથી, જેટલું થાય એટલું, જેવું થાય એવું, ભગવાન અને ભગવાનના સંતો ભક્તોને રાજી કરવા માટે જે સહજતાથી જીવ્યા કરે, સરળતાથી જીવ્યા કરે છે, અને કોઈ દિવસ કોઈ પ્રશ્ન થતો નથી. પોતાના આત્માને પૂછ્યા જ કરવું, પૂછ્યા જ કરવું, પૂછ્યા જ કરવું. આપણે સાધન દશામાં છીએ, તને ક્યારે એવો સંકલ્પ થાય છે કે તું કોઈ આગળ વધારે સરસ દેખાઈ જાય? એવા સંકલ્પ કઈ કઈ બાબતમાં ક્યાં ક્યાં થાય છે? કઈ તું શુભ ક્રિયા કરે છે ત્યારે તને આવા સંકલ્પ થાય છે? એ સંકલ્પને જીવે પોતે ટાળતા રહેવું જોઈએ, નહીં તો એને કોઈક સમયે એવા નડે છે સંકલ્પો, એવા નડે છે, એવા નડે છે. કારણ કે આપણને એવું લાગે, કૂવાના દેડકા જેવા હોઈએ ને તો આપણને કૂવામાં બેઠા બેઠા લાગે કે ઓહો આ કૂવાની અંદર હું જ છું. ના, આ તો લક્ષાવધી મનુષ્યોનો સત્સંગ છે, આ તો કરોડો વ્યક્તિઓને પ્રતિભાવોથી ભરેલી પૃથ્વી છે, એમાં આપણું હું કશું નથી. આ સત્સંગની અંદર કે આ પૃથ્વી ઉપર લૌકિક કળા હોય કે અલૌકિક હોય, બેયની અંદર જેટલું શૂન્ય થવાય એટલો જ ફાયદો છે. બાકી પ્રતિભાવ આપણા કરતાં કરોડો ગણી આ પૃથ્વી પર પૂર્વે થઈ ગઈ, વર્તમાન કાળે છે અને ભવિષ્યમાં હશે. આ સત્સંગની અંદર આધ્યાત્મિક સમૃદ્ધિથી ભરેલા પાત્રો પૂર્વે અનેક અનેક થઈ ગયા, વર્તમાન કાળે છે અને ભવિષ્યમાં હશે. બસ જે છે એ પારકું ઘરેનું છે, જે છે એ પારકું ઘરેનું છે. રોજ આપણે મુમુક્ષુ તરીકે એટલું સ્વીકારીએ કે આ પારકું ઘરેનું છે, પારકું છે, મારું નથી. મારું નથી એને મારે મારું મનાય કેમ, ને મારું નથી એને મારે બીજાને બતાવાય કેમ? મારું છે જ નહીં, છે જ પારકું. આ તો પારકું છે, એના ગુણ ગવાય તો એ જેના છે એના ગવાય છે. આવો વિચાર કરે તેને કોઈ દિવસ વાંધો ના આવે એવું સ્વામી કહે છે. નહીં તો મોક્ષ માર્ગે દીધા કમાડ. સ્વામી કહે છે, ફેરો ન ફાવ્યો થયો ફજીત, જીત ગઈ જળમાં. ફેરો એનો બેકાર ગયો. મનુષ્ય જન્મ મળ્યો, આવો યોગ મળ્યો, આવા મહારાજ મળ્યા, આવા સદગુરુ મળ્યા, આવો દિવ્ય સત્સંગ મળ્યો, એમાં રહીને એની કસર ટળી નહીં, અને કસર જો વધી તો શું કામનું? જન્મને મૃત્યુનું દુઃખ તો એનું ચાલુ જ હતું, અને હજુ પણ એને જન્મને મૃત્યુનું દુઃખ એ વિશેષ થાય એવું કર્યું તો એને શું એની અંદરથી મેળવ્યું? સદગુરુ મુક્તાનંદ સ્વામી જો પોતે રામાનંદ સ્વામીનો કોપિનનો આડબંધ પૂજામાં રાખતા, રોજ એનો દર્શન કરતા. ચૈતન્યાનંદ સ્વામી એક વખત આવ્યા સ્વામીની પૂજામાં દર્શન કરવા. સ્વામીની પૂજા પૂર્ણ થઈ એટલે સ્વામી રોજ પોતાને સદગુરુનો કોપિનનો આડબંધ કાઢીને એને પગે લાગતા. ચૈતન્યાનંદ સ્વામી એવું બોલ્યા કે મુક્તાનંદ સ્વામી, તમારી પતિવ્રતાની ભક્તિ નથી લાગતી, પતિવ્રતાની ભક્તિ નથી લાગતી. આવું કીધું સ્વામીએ તરત એ કોપીનનો આડબંધ સામે સગડી હતી એમાં નાખી દીધો. તો શું સ્વામીની પતિવ્રતાની ભક્તિ નહોતી? હતી જ, હતી જ. જેને કીધું કદાચ એને એમ પણ કીધું હોય કે સ્વામીની પતિવ્રતાની ભક્તિ નહોતી,
મેં કીધું પછી સ્વામીએ સુધારો કરી દીધો, પરંતુ સ્વામી પાસે તો અઢળક સમજણ હતી. પણ સ્વામી માતૃત્વ હૃદયવાળા હતા. સ્વામીને ખબર હતી કે હું જો આ રાખીશ, મને તો પુરુષોત્તમ નારાયણ સિવાય બીજે ક્યાંય પ્રતીતિ નથી, પણ જો આ હશે તો કોઈકને સત્સંગમાં અણસમજન થશે અને એમાં એના જીવનું બગડશે, એના કરતાં હું તો હૃદયમાં પણ રામાનંદ સ્વામીને મળી લઉં છું. ભલે આ કોપીનનો આડબંધ એ વસ્તુને રામાનંદ સ્વામીને મારે કંઈ એનાથી જ રામાનંદ સ્વામીનો સંબંધ છે એવું નથી, પણ એ કેટલું સરળતા ભર્યું અને નિર્દંભી જીવન. પર્વતભાઈ અખંડ મૂર્તિને ધારવાવાળા, દાદા ખાચરના ગોલાની સેવા કરવાની થઈ. મહારાજ કે કોણ સેવા કરશે, દાદા ખાચરનો ગોલો બીમાર છે, કોણ સેવા કરશે? પર્વતભાઈ એવું ન વિચાર્યું, હું અખંડ મૂર્તિને ધારવાવાળો અને હું દાદા ખાચરના ગોલાની સેવા કરું તો એ સેવા કરવામાં તો એના કપડાએ ધોવા પડે, ખાટલો પાથરવો પડે, કપડાં પહેરાવા પડે, ઝાડો થાય તેને સાફ કરવો પડે, તો હું મૂર્તિને ધારવાવાળો આ બધું કરું તો કોઈને પછી હું મોટો ભગત નહીં લાગું, એવો કોઈ વિચાર આવ્યો? કોઈ વિચાર નહીં. ગોલાની સેવા મારા મોટા ભાગ્ય, દાદા ખાચરના ગોલાની સેવા મને ક્યાંથી મળે? માટે આપણે જે અસ્તિત્વથી, આપણું અસ્તિત્વ આ પૃથ્વી પર આપણે માની બેઠા છીએ એટલે જ આપણા અસ્તિત્વને ટકાવવાની ઈચ્છા થાય છે. જેટલી આપણને આપણા અસ્તિત્વને ટકાવવાની ઈચ્છા થાય છે એટલો જ દંભ જીવનમાં આવે છે, અને જેટલું અસ્તિત્વ ટકાવવા માટેની આપણને ખેવના છે એટલા જન્મ મરણના ચક્કર ચાલુ રહે છે. જે જે મોટા પુરુષો થયા, જે જે મુક્ત પદવીને પામી ગયા, જે જે મહાન થઈ ગયા, એમને પોતાના અસ્તિત્વને ક્યાંય રાખ્યું નથી, ક્યાંય નથી રાખ્યું, કોઈ જગ્યાએ રાખ્યું નથી. આ સત્સંગની આવી મોટી ઇમારતો ઊભી છે એ જે સંતોના, જે સંતોની લોહિયાળ નદીઓ પર આ ઇમારતો ઊભી છે એના ક્યાંય કોઈ જગ્યાએ એને દસ્તાવેજો નથી કર્યા. આજે આ લોયાધામ જેવો પરિવાર, પૂજ્યપાદ ગુરુજી જેવા એક મોટા પુરુષ એની સહન શક્તિ પર ઊભો છે, એને ક્યાંય પણ પોતાના દસ્તાવેજ નથી કર્યા. કહેવાનો અર્થ એ છે, ભગવાનને ભગવાનના જે જે મોટા મુક્તો થયા, જે જે મુક્ત પદવીને પામી ગયા, એમને પોતાના અસ્તિત્વને ક્યાંય રાખ્યા નથી. મુક્તાનંદ સ્વામી જેવા સદગુરુ વચનામૃતમાં એમ પ્રશ્ન પૂછે કે મહારાજ, કલ્યાણને અર્થે જેટલા સાધન છે એ બધા એકમાં આવી જાય એવું કયું સાધન છે? મુક્તાનંદ સ્વામી જેવા સદગુરુ મધ્યના 62માં એમ પ્રશ્ન પૂછે કે મહારાજ, પતિવ્રતાપણું, આત્મનિષ્ઠા, આ જે તમે વાત કરી છે દાસત્વ, આ ત્રણ અંગ તો મહારાજ બહુ કઠણ છે, તો મહારાજ કંઈક સરળ થાય એવું કહો ને, આ તો સમજાય એવું નથી, કોઈકને જ સમજાય, અહીં તો લક્ષાવધી મનુષ્યો છે સત્સંગમાં. તો મુક્તાનંદ સ્વામીને સહજતાથી એવું પૂછવું અને પાછા મહારાજ કે આ તો મુક્તાનંદ સ્વામીને કસર ના રહી જાય એટલા માટે અમે કીધું છે, અને મુક્તાનંદ સ્વામી કે મહારાજ હું જાણું છું કે તમે મારા માટે જ આ વાત કરી છે, આ બધી સહજતા, સરળતા, નિર્દંભતા એવા મોટાના જીવનની અંદરથી ઘણું બધું આપણને પ્રેરણાદાયી નીવડે એવું હોય છે. મોટા મોટા જે ભક્તો થયા બધા એ જ ભાવના, તમે વર્તમાન કાળે પણ જે જેને જો બધા આ સ્થિતિમાં હલવાવાળા. માટે આપણે મુમુક્ષુ છીએ, આપણે મુક્ત હજુ થયા ના હોઈએ તો આપણે ચોક્કસ આ રીતથી ચાલવું જોઈએ, તો એક દિવસ જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચાય. રોજ મારે મારા અસ્તિત્વને ઓગાળવું છે. વિચાર કરીએ કઈ કઈ જગ્યાએ હું મારા અસ્તિત્વને ખોડું છું. જે જગ્યાએ આપણને એમ થાય કે મને આમ જ થવું જોઈએ, મારું આમ જ થવું જોઈએ, મને આમ જ આમ વર્તાવવું જોઈએ, એવું જ્યાં સંકલ્પ થાય છે બધું જ આપણું અસ્તિત્વ આપણે ખોડીએ છીએ. આપણું અસ્તિત્વ આપણે આ પૃથ્વીની કોઈ જગ્યા પર ખોડતા હોઈએ, આપણું અસ્તિત્વ આપણે સત્સંગની અંદર ક્યાંય ખોડતા હોઈએ, આપણું અસ્તિત્વ આપણે કોઈ પણ વ્યક્તિ પાસે ખોડતા હોઈએ, એ બધું જ આપણા માટે ભારરૂપ છે. કારણ કે આ દુનિયાની અંદર કોઈના અસ્તિત્વ ટક્યા નથી, આપણું અસ્તિત્વ ક્યાંથી રહેવાનું? અને એ અસ્તિત્વ ખોડવાની અંદર તો આપણા કેટલા શ્વાસ ખોવાઈ ગયા, શ્વાસ ખોવાઈ ગયા. સત્સંગમાં એમ જ છે ને, કોઈએ સેવા કરી,
ચાર વ્યક્તિએ સેવા કરી, એક વ્યક્તિને ભગવાન દ્વારા બહુ બિરદાવવામાં આવ્યો, ત્રણ વ્યક્તિનું ભૂલાઈ ગયું કે એક વ્યક્તિનું ભૂલાઈ ગયું, તો તરત આપણે સેવા કરી છે એ રાજીપા માટે, પણ તરત જો એ સમજણ વિના કરી હોય તો શું થશે? ત્યારે પોતાનું અસ્તિત્વ ખોળવા નીકળશે કે હુંય હતો, મારું પણ કંઈક છે, હું આમ નહીં રહું તો પછી આપણને તો આ કોઈ ગણશે જ નહીં. આવા બધા પ્રકારના, હજારો પ્રકારના જે સંકલ્પ વિકલ્પ આપણા દુનિયામાં, હૃદયની દુનિયામાં હાલતા હોય, આપણા મગજની દુનિયામાં ચાલતા હોય, એ બધું જ આપણી માટે ભારરૂપ છે, એ બધું જ આપણી માટે દુઃખરૂપ છે, એ બધું જ આપણી માટે સૂડી જેવું કામ કરવાનું છે. આજે નહીં કરે તો કાલે કરશે, કાલે નહીં કરે તો જિંદગીના અંતિમ શ્વાસે પણ કરશે, કરશે ને કરશે જ. એના કરતાં રોજ એવો વિચાર કરીએ, હે મહારાજ, હે મોટા મુક્તો, મને બધેથી અનપેક્ષિત બનાવો, અનપેક્ષિત બનાવો. હું હજુ અહમની દુનિયાને દોરડા પર ચાલી રહ્યો છું, એમાંથી મને છોડાવો, રોજ પ્રાર્થના કરીએ. જ્યારે એમાંથી કોઈ આપણને છોડાવવાનું મહારાજ કોકમાં રહીને પ્રયત્ન કરે ને, ત્યારે ચોક્કસ એમ વિચારો, બહુ સરસ, આમાં રહીને મહારાજે મને આ દોરડામાંથી છોડ્યો, આમાં રહીને ભગવાને મને બરાબર છે જેવો છે એવો બતાવ્યો, એના કારણે મારું છે ને બરાબર કંટ્રોલ રહેશે અને એમાંથી હું બહાર નીકળીશ. આવો વિચાર કરીને એક રાજા હતો, લંડનનો એક રાજા થયો. એ રાજાનો એક જગ્યાએ એક બુકમાં મેં આ વાત વાંચી, એ રાજાને છે ને આજુબાજુના લોકો બહુ વખાણ કરે, બહુ વખાણ કરે, અરે અમારા રાજા એટલે કોઈ પણને ઊભો રાખી દે. કન્સેશિયસ કેવું એ નામ હતું રાજાનું. તો એ રાજાએ પછી એક વખત વિચાર કર્યો કે આ બધાએ મારી ખુશામત કરે છે, પણ હું ખરેખર તો એવો છું નહીં, બાકી રાજાને તો કેટલો દંભ ગમે, રાજા જે થયો હોય એને દંભ કેટલો ગમે. આમાં એવું છે, જેટલું તમારી સત્તા હોય ને અને જેટલો તમને પાવર હોય ને એ પ્રમાણે એને એટલો દંભ ગમે, એટલી એ ઈચ્છા રાખે કે મારું અસ્તિત્વ આ પદનું છે તે રહેવું જોઈએ, આવું એને ઈચ્છા રહે. એક સહજ જીવનો આ પ્રકારનો ગુણધર્મ છે, મુક્તનો નહીં, પણ જીવ આવું વિચારે. એટલે રાજા છે એની પાસે એવા મુક્ત વિચારો હશે, જેના કારણે એને એક વખત એવું કહ્યું કે મારે દરિયો જોવા જવું છે, મારું દરિયાકાંઠે સિંહાસન ગોઠવો. તો દરિયાકાંઠે સિંહાસન ગોઠવ્યું, દરિયાકાંઠે સિંહાસન ગોઠવ્યું એનું. એની અંદર ભરતીનો સમય હતો અને મોજું આવતું હતું, એટલે આ બધા ખુશામતે, અરે રાજા કે તો આખી આમ પૃથ્વી થંભી જાય ને આકાશના તારા હેઠા આવી જાય ને. રાજા કે જો આ મોજું જે આવે છે ને, હું અત્યારે લંડનનો એક રાજા તરીકે એને ઓર્ડર આપું છું કે તારે આગળ આવવાનું નથી, ત્યાં તો ઓલું મોજું ઠેક પગ ઉધી પૂગી ગયું. રાજા ઊભો થઈને કે જો હવે ફરી આવ્યું છે, તારી વાત છે, ત્યાં તો ફરી મોજું આવ્યું, રાજાના સિંહાસન હોતો મુગટ બુગટ ક્યાંય નાખી દીધો. પછી રાજા ઊભો થયો, ઓલા બધા હતા એને રાજા કે ભાઈ બસ હું આટલો શક્તિવાળો છું, તમે બધા કહો છો પૃથ્વી અટકી જાય, ના અટકી જાય એવું કાંઈ નથી, એક કોઈક એવી શક્તિ છે કે શક્તિ આગળ હું કાંઈ નથી, હું તો એક સેવક છું તમારી બધાનો, બાકી તમે જે મારી વાત કરો છો એવો હું નથી. એ દિવસથી એને મુગટ માથા પર નહોતો મૂક્યો, એવું લખેલું છે એના ઇતિહાસોમાં. પરંતુ એ પ્રકારનો એની અંદરથી ગ્રહણ એ છે કે એમાંથી ગ્રહણ એ કરવાનું છે, એ પ્રકારથી જે મુમુક્ષુ સાવધાન થઈને ચાલતો હોય એ પરમાત્માના ચરણારવિંદ સુધી પહોંચે છે. જે પહોંચ્યા છે એ એવા જ પહોંચ્યા છે કે જેને અસ્તિત્વ હંમેશા પરમાત્માનું સ્વીકાર્યું. સર્વ કરતા હર્તા ભગવાનને જાણવા એ જ કલ્યાણનું કારણ છે, એમ કારિયાનીના દસમામાં મહારાજ કહે છે. સ્વરૂપ નિષ્ઠાને પાકી કરવી એ જ આત્યંતિક કલ્યાણ માટેનું સાધન છે, એમ મધ્યના તેરમામાં મહારાજ કહે છે. સ્વરૂપ નિષ્ઠા કહીએ, સર્વ કરતા હર્તા કહીએ, એ બધું જ એ છે કે પોતાના અસ્તિત્વને ઓગાળવું અને પરમાત્માના અસ્તિત્વને સ્વીકારવું. પોતાના અસ્તિત્વને ઓગાળવું અને સત્પુરુષના અસ્તિત્વને સ્વીકારવું, પોતાના અસ્તિત્વને ઓગાળવું અને સંતો ભક્તોને શાસ્ત્રોના અસ્તિત્વને સ્વીકારવા, આ જે છે એ મુક્ત થવા માટેની સ્વામી નિષ્કુળાનંદ સ્વામી આપણને બેસ્ટ ચાવી બતાવે છે, જેની અંદર ક્યારેય ઉદ્વેગ નહીં, જેમાં ક્યારેય દુઃખ નહીં, જેની અંદર ક્યારેય મારું તારું નહીં, અને જેની અંદર ક્યારેય પણ જીવનની અંદર ક્યારેય આપણને તુચ્છપણું કે લુખાપણું ન લાગે, સદાય ભક્તિથી ભીના રહેવાય. સ્વામી કહે છે,
મેલી મુક્ત મોટપની રીત ખ્યાતિ કરી ખડમાં. જો મુક્તની જે રીત છે એને છોડી દઈએ, એ રીતમાં આપણે ચાલવા માટેનો બિલકુલ પ્રયત્ન ન કરીએ, વિચાર ના કરીએ, તો સ્વામી કે ખ્યાતિ કરી ખડમાં. ખડમાં કહેતા દુષ્ટ વ્યક્તિઓ જે છે ને, ખડ લોકો, એમાં ખ્યાતિ થાય પછી એની. આપડાપને આખો દિવસ દુખે ભર્યો દોયલો. દુખી કેમ છે? પોતાનું ડાપન છે એટલે, પોતાના વિચારો છે એટલે, પોતાના અસ્તિત્વને ટકાવવા માટેના પ્રયત્નો છે એટલે દુઃખી છે. પણ એમ વિચારી લે કે આ દુનિયામાં કોના અસ્તિત્વ રહ્યા છે, તો હું વરી એવો તો કોણ તે મારું રહેવાનું છે. એટલે દોયલો દોયલો દુઃખી રહે, કારણ કે એક તો એનું રહે એવું હોય નહીં, અને પાછો ડબલ મહેનત કરે, અને પાછું થાય નહીં, એટલે પછી શું થાય? દુઃખી થાય. આ ધ્રુવનું સ્થાન પામેલા પણ એક દિવસ બ્રહ્માંડ સાથે મટી જવાના છે. ધ્રુવનું સ્થાન પામેલા, આકાશના નક્ષત્રમાં સ્થાન પામેલા મોટા મોટા મહાન મહાન આત્માઓ પણ એક દિવસ આ બ્રહ્માંડ સાથે લીન થઈ જાય છે. આ બ્રહ્માંડના કર્તાઓ બ્રહ્માંડ સાથે લીન થઈ જાય છે, વિરાટ પુરુષો લીન થઈ જાય છે. તો આપણે કીડી જેવા શું જીવ? બસ આપણે તો મહારાજ મળ્યા છે, મોટા પુરુષ મળ્યા છે, આવા દિવ્ય શાસ્ત્રો મળ્યા છે, એના કેફમાં જીવું કે આ મને મળ્યા છે ને, એ મારી મોટી મૂડી છે. બાકી હું તો ડબ્બો છું, એન્જિન તો મહારાજ અને મહારાજના મોટા સત્પુરુષો છે. કહે નિષ્કુળાનંદ, અવશ્ય ખાટ્યો માલ ખોઈલો. જો એ આવી જ રીતે જીવશે તો સ્વામી કે આટલો સરસ દિવ્ય એને સત્સંગ મળ્યો છે, મહારાજ મળ્યા છે, આવા સદગુરુ મળ્યા છે, આવા શાસ્ત્રોના આવા સંતો ભક્તોનો યોગ મળ્યો છે, તોય પણ માલ ખોઈ બેસશે. જો પોતામાં માલ માનશે તો આ માલ ખોઈ બેસશે, અને જો એ ભગવાન ને ભગવાનના સંતો ભક્તોને સદગુરુને શાસ્ત્રોમાં માલ માનશે તો એને માલ મળતા મળતા એ મુક્ત પદવીને પામી જશે. એમ સ્વામી આ સાતમા પદમાં આપણને સર્વને સાચા સંત અને ભક્ત થવા માટેનો, સરળ સંત અને ભક્ત થવા માટેનો, સહજ જીવન જીવવા માટેનો ઉપદેશ પદ સાતમાં આપે છે. ગણેશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે ગણેશ્યામ મહારાજ.